અરે દર્શન, આ શું? તે પાણી વગરના વિસ્તારમાં ફળોની ખેતી કરી? હા કાકા, જુઓ છો ને સરસ મજાના દાડમ. હા, આટલા સરસ દાડમ કેવી રીતે પકવ્યા? ખેતી પાકો કરતા દાડમની ખેતીમાં પાણીની જરૂરિયાત ઘણી ઓછી રહે છે. પણ ઓછા પાણીથી આટલા બધા વિસ્તારમાં દાડમ? હા કાકા, એ તો છે દાડમના બગીચામાં ટપક પદ્ધતિની કમાલ. તેનાથી 40-60% પાણીનો બચાવ કરી શકાય. વાહ, એટલે ઓછા પાણીએ વધુ વિસ્તારમાંથી વધુ ઉત્પાદન મેળવી શકાય. દાડમ વાવો, ટપક અપનાવો અને ભૂગર્ભ જળ બચાવો. અટલ ભૂજલ યોજના. બહુ હાર્ડ વર્ક કરે છે, મારી જેમ સ્માર્ટ વર્ક કર. કેમ, લોટરી લાગી છે? લોટરી જ સમજ, શેર માર્કેટની એક મસ્ત સ્કીમમાં રોકાણ કરી રહ્યો છું. ગેરંટીડ હાઈ રિટર્ન્સ આવશે. તમારા ગેરંટીડ હાઈ રિટર્ન્સ કોઈ કારણ અર્જુન નથી જે જરૂર આવશે. એટલે પપ્પા, શેર માર્કેટમાં જોખમ હોય છે, કોઈ પણ ગેરંટીડ હાઈ રિટર્ન્સ નો વાયદો ન કરી શકે. આ ગેરકાનૂની છે. અચ્છા, હા. फलाहार से व्रत सफल हो. 5 तारा. નમસ્કાર દર્શક મિત્રો, ઇવનિંગ ન્યૂઝ સાથે હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું. બુલેટિનની શરૂઆત મુખ્ય સમાચારથી કરીએ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 14 ઓક્ટોબરે રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા ભારતીય ટીમનું અમદાવાદમાં આગમન. પાકિસ્તાનની ટીમે સ્ટેડિયમમાં કરી પ્રેક્ટિસ. મેચને પગલે પોલીસનો ચાંપતો બંદોબસ્ત. એએમટીએસ દિવસ અને રાત્રિ દરમિયાન 119 જેટલી બસો દોડાવશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 14 ઓક્ટોબરે રમાનારી ભારત પાકિસ્તાનની મેચને જોવા દેશ વિદેશથી આવેલ ક્રિકેટ રસિકોનો જમાવડો. ટિકિટ ન મળતા હોટલમાં સરળતાથી ઉપલબ્ધ થઈ રહ્યા છે રૂમ. મુંબઈ અમદાવાદ વચ્ચે દોડાવાશે સ્પેશિયલ ટ્રેન. ભારત પાકિસ્તાન મેચ અને નવરાત્રીની આતુરતાથી રાહ જોનારાઓને નડી શકે છે વરસાદનું વિઘ્ન. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી 14-16 ઓક્ટોબર સુધી હળવા વરસાદની સંભાવના. હવામાન વિભાગની આગાહીના પગલે ક્રિકેટ રસિકો અને ખેલૈયાઓમાં છવાઈ ચિંતા. રાજ્યમાં નાગરિકોને મળતી આરોગ્ય સેવામાં વધારો. 82 એમ્બ્યુલન્સો નાગરિકોની સેવામાં કરાઈ કાર્યરત. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, નાગરિકોને 24 કલાક આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ. કેદારનાથ બદ્રીનાથ જતા શ્રદ્ધાળુઓ જાગેશ્વર ધામ આદિ કૈલાસ ઓમ પર્વતના સરળતાથી કરી શકશે દર્શન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડમાં આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપત્તિ વ્યવસ્થાપન સાથે જોડાયેલી 23 પરિયોજનાઓનો કર્યો શિલાન્યાસ અને લોકાર્પણ. કહ્યું, કેદારનાથ અને માનસખંડની કનેક્ટિવિટી વધારવાના પ્રયાસો ચાલુ. ઇઝરાયેલમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષિત ઘરે પરત લાવવા સરકાર એક્શન મોડમાં. 230 નાગરિકોને પરત લાવવા પ્રથમ ફ્લાઇટ આજે રાત્રે ઇઝરાયેલથી રવાના થશે સ્વદેશ. નાગરિકોને સ્થાનિક ગાઇડલાઇનનું પાલન કરવા વિદેશ મંત્રાલયનો અનુરોધ. ઇઝરાયેલ હમાસ સંઘર્ષના 6ઠ્ઠા દિવસે ભારેલો અગ્નિ જેવી સ્થિતિ. હમાસના ઠેકાણાઓ પર ઇઝરાયેલની એર સ્ટ્રાઇક. ઇઝરાયેલમાં 1200 તો ગાઝા પટ્ટી પર 11 સુધી વધુ લોકોના મોત. ઇઝરાયેલે જાહેર કરી રાષ્ટ્રીય કટોકટી. હમાસને સમર્થન આપતા ઈરાનને અમેરિકાની પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ચીમકી. રાજ્યમાં નવરાત્રી પહેલા જામ્યો માહોલ. શક્તિપીઠ અંબાજી ખાતે નવરાત્રી મહોત્સવને પગલે તૈયારીઓ પૂરજોશમાં. નવરાત્રી દરમિયાન મંદિરના દર્શન અને આરતીના સમયમાં કોઈ ફેરફાર નહીં. સમાચાર વિગતવાર જોઈએ.
14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાવાની છે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદના કેશોબાગ સ્થિત આઈટીસી નર્મદા હોટેલ પહોંચી હતી. બીજી તરફ ગઈકાલથી અમદાવાદ આવેલી પાકિસ્તાન ક્રિકેટ ટીમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ કરી હતી, જ્યારે ટીમ ઇન્ડિયા આવતીકાલે સાંજે 6-9 દરમિયાન પ્રેક્ટિસ કરશે, જ્યારે પાકિસ્તાનની ટીમ આવતીકાલે 2 વાગે પ્રેક્ટિસ કરીને પાકિસ્તાનના કેપ્ટન પત્રકાર પરિષદ સંબોધશે, જ્યારે ભારતની ટીમના કેપ્ટન દ્વારા સાંજે પત્રકાર પરિષદ કરવામાં આવશે. આ મેચને લઈને દેશભરમાં ઉત્સાહ જેવો માહોલ છે, જ્યારે આ મેચને લઈને પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. અમદાવાદમાં પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો છે. અમદાવાદમાં 14 ઓક્ટોબરે યોજાનારી ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચને લઈને પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવશે, જેમાં ટ્રેન નંબર 09013 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ સ્પેશિયલ મુંબઈ સેન્ટ્રલ શુક્રવાર 13 ઓક્ટોબર 2023 ના રોજ રાત્રે 9 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 5:30 વાગે અમદાવાદ પહોંચશે. તેવી જ રીતે ટ્રેન અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ અમદાવાદથી રવિવાર 15 ઓક્ટોબર 2023 ના રોજ 4 કલાકે ઉપડશે અને તે જ દિવસે 12:10 મિનિટે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. બીજી તરફ અમદાવાદના ક્રિકેટ ચાહકો માટે એએમટીએસ દ્વારા પણ મેચના દિવસે સાંજે અને મોડી રાત સુધી એએમટીએસની બસો દોડાવવાનો નિર્ણય કરાયો છે, જેમાં મેચને દિવસે સાંજે 6 વાગ્યાથી લઈને રાત્રિના 1 વાગ્યા સુધી આ બસો દોડશે. ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ માટે અમદાવાદ શહેર પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે, તો રેલવેના એડિશનલ ડીજીપી ડોક્ટર રાજકુમાર પાંડ્યન દ્વારા તમામ રેલવે સ્ટેશન પર વિશેષ ચેકિંગ કરવાના આદેશ અપાયા હતા, જેથી અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોની સઘન તપાસ કરવામાં આવી હતી. અમદાવાદના બોપલ ખાતે મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત અમૃત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અમૃત કળશ યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ સહિત ધારાસભ્યો, મહાનગરપાલિકાના હોદ્દેદારો, મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. બોપલ વિસ્તારની સોસાયટીમાં પ્રજાજનોના ઘરે ઘરે જઈને અમૃત કળશમાં માટી એકત્રિત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીના વિધાનસભા વિસ્તારના નાગરિકોએ પોતાની સોસાયટી અને વિસ્તારની માટી કળશમાં ભરી મુખ્યમંત્રીને અર્પિત કરી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી મેરી માટી મેરા દેશ એટલે દેશના દરેક ઘરેથી એક એક ચપટી માટી લઈને દિલ્હીમાં અમૃતવન બનાવવાનું છે શહીદોના સ્મારક પાસે. તે અમૃતવનમાં આ બધી માટી ભેગી કરવામાં આવશે અને એક ભવ્ય અમૃત વાટિકા ઊભી કરવાની છે. આપે જોયું કે વડાપ્રધાનના આહ્વાનથી આજે બોપલમાં મુખ્યમંત્રી આવ્યા તો દરેક સોસાયટીના રહીશો પોતપોતાના સોસાયટીમાંથી ઘરે ઘરેથી માટી ઉઠાવી અને કુંભ આદરણીય મુખ્યમંત્રીશ્રીને સુપ્રત કર્યા છે. એ ખૂબ આનંદની વાત છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં 50 જેટલી નવી 108 એમ્બ્યુલન્સનો વધારો થયો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે 82 જેટલી નવી એમ્બ્યુલન્સને રવાના કરી હતી. ગાંધીનગર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. લોકોને 108ની સુવિધા સમયસર મળી રહે અને સમયસર સારવાર માટે દર્દીને નજીકની હોસ્પિટલમાં પહોંચાડી શકાય તે માટે આ નવી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાઈ છે. કિલોમીટર વધી ગયા હોય અને ક્યાં સર્વિસ આપવામાં મુશ્કેલી પડતી હોય એવી એમ્બ્યુલન્સને બદલી અને નવીન 50 એમ્બ્યુલન્સ આપણે રિપ્લેસ કરી રહ્યા છીએ અને આગામી સમયમાં પણ સમયાંતરે આ તમામ એમ્બ્યુલન્સો જે જૂની થતી હોય કિલોમીટર વધી ગયા હોય એને બદલવાનું જે પ્લાનિંગ કર્યું છે એ પ્લાનિંગ અંતર્ગત આ નવી 50 આપણી એમ્બ્યુલન્સ આપણે પ્રજાની સેવા માટે મૂકી રહ્યા છીએ અને સાથે સાથે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પણ 32 જેટલી આપણા ત્યાં અત્યારે પીએચસી સીએચસી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને કુલ મિલાવી આરોગ્ય વિભાગ પાસે 1776 જેટલી એમ્બ્યુલન્સો હયાત છે. એમાં 32નો વધારો થઈ જવા રહ્યો છે એટલે 1776 વત્તા 32 એમ કુલ આટલી એમ્બ્યુલન્સો હોસ્પિટલો માટે પેશન્ટની સેવા માટે કાર્યરત થશે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. નવરાત્રી દરમિયાન રાજ્યમાં વરસાદ ખેલૈયાઓ માટે વિઘ્નરૂપ બની શકે છે. બીજી તરફ વર્લ્ડ કપ મેચ દરમિયાન પણ હળવો વરસાદ વરસી શકે છે. આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ બની રહેશે. 14 અને 15 ઓક્ટોબરે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જે અનુસાર ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. अगले 5 दिन में गुजरात में मोस्टली वेदर ड्राई रहने का संभावना है, लेकिन कई कई जगहों में लाइट रेन भी हो सकती है. जैसे 14 तारीख में कई कई जगहों में हो सकता है, इवन 15 तारीख में भी, 16 तारीख में भी. जो रेन रहेगा मोस्टली लाइट रेन, क्लाउड रहेगा लेकिन लाइट रेन कहीं एक आध जगह में हो सकता है. अभी फिलहाल लाइट ट्रेन 14 तारीख के लिए अहमदाबाद डिस्ट्रिक्ट में भी हो सकती है और 15 तारीख को भी अहमदाबाद डिस्ट्रिक्ट में हो सकती है. इसका बाद 15-16 तारीख मतलब बहुत कम बारिश रहेगा और कम डिस्ट्रिक्ट में रहेगा, मोस्टली नॉर्दर्न पार्ट जिससे बनासकांठा, सारकंडा, अरावली, महिसागर, ये सारे डिस्ट्रिक्ट में हो सकता है लाइट ट्रेन एक आध जगह में. इवन अहमदाबाद रूल्ड आउट नहीं है. अहमदाबाद में आज अफनाओं जैसे फोरकास्ट देखा जा रहा है, साउथ अहमदाबाद में हो सकता है. नॉर्थ अहमदाबाद में चांस बहुत कम है लेकिन रूल्ड आउट भी नहीं. अभी जो वेस्टर्न डिस्टर्बेंस एक क्या नॉर्थ वेस्ट इंडिया को अफेक्ट करेगा 14 तारीख को, इसके कारण से हो सकता है कहीं एक जगहों में लाइट रेन हो सकता है. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલા વિશ્વના 2% ટોચના વૈજ્ઞાનિકોની યાદીમાં ગાંધીનગર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના જાણીતા સંશોધક પ્રોફેસર દિલીપ માવલંકર અને ડોક્ટર મહાવીર ગોલેચ્છાનો સમાવેશ થયો છે. બંને સંશોધકોને પબ્લિક હેલ્થ અને હેલ્થ સાયન્સના ક્ષેત્રમાં સ્થાન મળ્યું છે. 22 વૈજ્ઞાનિક ક્ષેત્રો અને 176 પેટા ક્ષેત્રોને વર્ગીકૃત કરીને વૈજ્ઞાનિકોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં પ્રોફેસર દિલીપ માવલંકરને તેમના રિસ્પેક્ટેડ ફિલ્ડ અને સંકળાયેલા વિશ્વના ટોપ વૈજ્ઞાનિકોમાં 551મો રેન્ક પ્રાપ્ત થયો છે, જ્યારે ડોક્ટર મહાવીર ગોલેચ્છાને મેડિકલ સાયન્સ ક્ષેત્રના વૈજ્ઞાનિકોમાં 351મો રેન્ક પ્રાપ્ત થયો છે. વલસાડ જિલ્લાના વાપી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ભવન ખાતે નાણામંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ વલસાડ સમિટ યોજાઈ હતી, જેમાં જિલ્લાના 1005 ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે 1196 કરોડના MOU કર્યા હતા, જેનાથી અંદાજે 11,200 વ્યક્તિઓને રોજગારી મળશે. આ પ્રસંગે વિવિધ યોજનાઓના 5 લાભાર્થીઓને લોન સહાયના ચેક અને ટર્મ લોનના મંજૂરીપત્ર એનાયત કરાયા હતા. ગુજરાત સરકાર 2024માં જે રીતે રિન્યુએબલ એનર્જી, સેમી કન્ડક્ટર અને સ્પેશિયાલિટી કેમિકલના જે MOU થવા જઈ રહ્યા છે, ચોક્કસ ખાતરી છે કે આ વખતનું વાયબ્રન્ટ સમિટ એક સૌથી સક્સેસફુલ અને સફળ વાયબ્રન્ટ સમિટ થશે અને એમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ પણ એનું ઓપનિંગ કરવા આવી રહ્યા છે. ત્યારે ઉદ્યોગપતિઓમાં અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ છે. આ વાયબ્રન્ટ વલસાડ 2024ના પ્લેટફોર્મથી મારી પોતાની બ્રેન્ડ, રજિસ્ટર્ડ બ્રેન્ડ હેપી, તેને એક નવા લેવલ પર એડવર્ટાઇઝમેન્ટનો બહુ મોટો ફાયદો થયો છે. અને હવે અમારી પાસે લોકો સામેથી આવે છે કે બેન તમે હેપી અમને પ્રોવાઈડ કરો. આના જેટલું મોટું પ્લેટફોર્મ કદાચ મળવું અશક્ય છે. નવરાત્રીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આ તહેવારને લઈને જૂનાગઢ જિલ્લાની કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરે નવરાત્રીના આયોજકો સાથે બેઠક યોજી હતી, જેમાં કલેક્ટરે આરોગ્યલક્ષી જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવા અને નવરાત્રી દરમિયાન સ્થળ પર પ્રાથમિક તબીબી સેવાઓ મળી રહે તે માટે આયોજકોને જરૂરી સૂચનાઓ આપી હતી. તમામ ગરબા આયોજકો સાથેના મિટિંગમાં અમે ખાસ એ લોકોને સૂચના આપી છે કે એમના ત્યાં એક તો ખાસ હેલ્પ ડેસ્ક રાખવામાં આવે કે જ્યાં બેઝિક આપણે સારવાર પ્રોવાઈડ કરવાની થતી હોય એના જરૂરી દવા છે, ઇન્સ્ટ્રુમેન્ટ હોય, પ્લસ ત્યાંનો જે સ્ટાફ છે, વોલન્ટિયર્સ છે,
એ લોકોને સીપીઆરની પણ તાલીમ આપવામાં આવે, જેથી એ લોકો ઝડપથી કોઈ આ વ્યક્તિ ત્યાં કે જે ખેલૈયા છે એને હાર્ટ એટેક કે આ ઇસ્યુ બને તો એને તાત્કાલિક સારવાર આપી શકે. ઉપરાંત એમના ત્યાંથી અમે 108 સાથેનું ટાઈપ કરાવ્યું છે. સિવિલની અંદર 15 બેડ સાથેની એક અલગથી સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકના વધતા કિસ્સાઓ અને દાંડિયા રાસની પ્રેક્ટિસ દરમિયાન હાર્ટ એટેકથી થતા મૃત્યુને લઈને તકેદારીના ભાગરૂપે જૂનાગઢ સિવિલ હોસ્પિટલનું તંત્ર સજ્જ બન્યું છે. આગામી નવરાત્રી દરમિયાન સિવિલ હોસ્પિટલમાં 15 બેડનો સ્પેશિયલ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં વેન્ટિલેટર સહિત ઇમરજન્સી મેડિકલ ટીમમાં એનેસ્થેસિયા, ફિઝિશિયન, રેસિડન્ટ ડોક્ટરો, જુનિયર અને સિનિયર તબીબ અને નર્સિંગ સ્ટાફને નિયુક્ત કરવામાં આવ્યા છે. નવરાત્રી દરમિયાન હાર્ટ એટેકની ઘટનાના કેસમાં તાત્કાલિક સારવાર માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. નવરાત્રી દરમિયાન જૂનાગઢના કોઈ પણ વ્યક્તિને કંઈ પણ મેડિકલ ઇમરજન્સીની જરૂર પડે ખાસ અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલ છે. 302 નંબરમાં કુલ 15 બેડ વિથ વેન્ટિલેટરી કેર અને તમામ અદ્યતન સાધન સામગ્રી સાથે તૈયાર કરવામાં આવેલ છે. ઇમરજન્સી મેડિસિનના તજજ્ઞ, ક્રિટિકલ કેરના એક્સપર્ટ એવા એનેસ્થેટિસ્ટ, ફિઝિશિયન, જુનિયર તથા સિનિયર રેઝિડન્ટ ડોક્ટર્સ તથા ટ્રેન્ડ નર્સિંગ સ્ટાફ સંપૂર્ણ સારવાર આપવા માટે સજ્જ રહેશે. જામનગરમાં કડિયાવાડમાં આવેલ ગરબી ચોક પાસે એક જર્જરિત મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. સ્થાનિકો દ્વારા તંત્રને અવારનવાર રજૂઆત કરાતા એસ્ટેટ શાખાના અધિકારી નીતિન દીક્ષિતની સૂચનાથી આ મકાનનું આજે ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જ્યારે ખારવા ચકલામાં આવેલ એક જર્જરિત મકાનની દિવાલ તૂટતા મકાનનો માલ સામાન દૂર કરવામાં આવ્યો હતો. કડિયાવાડ વિસ્તારમાં એક જૂનો જર્જરિત 100 વર્ષથી ઉપર જૂનો મકાન હતો, એની વોર્ડના સભ્યશ્રી દ્વારા ફરિયાદ કરવામાં આવેલ હતી, જેના અનુસંધાને એસ્ટેટ શાખા ટીમને સાથે રાખી અને PGVCLની ટીમને સાથે રાખી આજરોજ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. નવરાત્રીના પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે નવરાત્રી મહોત્સવને લઈને તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. નવરાત્રીના પ્રથમ દિવસે નિજમંદિરમાં ઘટ સ્થાપના કરી નવરાત્રીનો પ્રારંભ કરાશે. આસો સુદ એકમના દિવસે સવારે 9 વાગે ઘટ સ્થાપન કરવામાં આવશે, જ્યારે દુર્ગાષ્ટમી અને પૂનમના દિવસે સવારની આરતી 6 કલાકે કરવામાં આવશે. આ વખતે માતાજી ને પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી દૂધ પૌવા જે ધરાવવામાં આવે છે તે આગલા દિવસે 14મા દિવસે માતાજીને ધરાવવામાં આવશે અને માઈ ભક્તોને વિતરણ કરવામાં આવે છે. ત્યારબાદ પૂનમના દિવસે ગ્રહણ હોવાથી મંદિરનો સમય સવારે 7:30 વાગે આરતી કરી 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. ત્યારબાદ માતાજીને રાજભોગ લાગશે અને 12:30 થી 2:30 વાગ્યા સુધી માતાજીની સાયંકાલનો પૂજન વિધિ કરી અને 2:30 વાગ્યા સુધી માતાજીનું મંદિર ખુલ્લું રાખવામાં આવશે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દર વર્ષે માનક મહોત્સવની ઉજવણી કરે છે, જે અંતર્ગત બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ અમદાવાદ ખાતે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અવર શેર્ડ વિઝન ફોર અ બેટર વર્લ્ડ થીમ સાથે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ઉત્પાદકો અને BIS લાયસન્સ ધારકો સહિત 200 લોકોએ હાજરી આપી હતી અને સાબરમતીની શાળાના વિદ્યાર્થીઓએ BIS થીમ સોંગ માનક ગીતની રજૂઆત કરી હતી. આ પ્રસંગે ઓલ ઇન્ડિયા ફર્સ્ટ લાયસન્સ ધારકો અને 45 વર્ષથી વધુ સમયથી BIS સાથે સંકળાયેલા લાયસન્સ ધારકો, રિસોર્સ પર્સન અને સ્ટાન્ડર્ડ લેખન સ્પર્ધાના વિજેતાઓને એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા. રોકેટ પ્રણાલી હોય કે સેટેલાઇટ હોય, એ બધાનું જે કાર્ય થઈ રહ્યું છે તેમાં ક્વોલિટી એન્ડ રિલાયબિલિટીનું બહુ ખૂબ જ મહત્ત્વ હોય છે, એટલે ગુણવત્તાનું સંપૂર્ણ આવશ્યકતા હોય છે અને એને પાલન કરતા, અને ખાસ કરીને જ્યારે આપણે હવે પ્લેનેટરી મિશન્સ અને હ્યુમન સ્પેસ ફ્લાઇટ જેવા અગત્યના મિશનો જેમાં માનવીની લાઈફ
નો સવાલ હોય છે ત્યારે એમાં આ બધા માપદંડો ફોલો કરવા બહુ ખૂબ જ જરૂરી હોય છે. અને કોઈ બી વસ્તુ અમે સ્પેસમાં મોકલીએ તો એનું ક્વોલિફિકેશન અને ટેસ્ટિંગ એ બહુ જ એસેન્શિયલ રિક્વાયરમેન્ટ હોય છે. અને એમાં ક્વોલિટી અથવા તો ગુણવત્તા જાળવવી એ જરૂરી નહીં પણ એકદમ આવશ્યક બી હોય છે. જો સરકારી યોજનાએ જો ઇસકા જો હમારા જો થીમ હૈ વો હૈ સતત વિકાસ લક્ષ્ય સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ જૈસે આદરણીય પ્રધાનમંત્રીજી કા કહેના હૈ કે સબકા સાથ સબકા વિકાસ તો વહી ઇસમેં જો સતત વિકાસ લક્ષ્ય જો 17 હૈ ઉનકી પૂર્તિ મેં યહી હૈ કે સબકા સાથ ઓર સબકા વિકાસ હો એક સાથ સબ આગે બઢે ઉસકે લિયે સબસે મહત્વપૂર્ણ ભૂમિકા યે કે સરકારી જિતની ભી યોજનાએ હોતી હૈ વો સહી માયને મેં વો તભી ફલીભૂત ઓર તભી સફલ માની જાયેંગી જબ ઉનકા જો લાભ જો આખરી આખરી જો જિસ ઇન્સાન કે લિયે જિન આમ જનમાનસ કે લિયે સોચ કે જો યોજનાએ બનાઈ ગઈ હૈ વહાં તક ઉનકા અધિકાધિક લાભ પહોંચ સકે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડના પ્રવાસે છે. દરમિયાન પ્રધાનમંત્રીએ પિથોરાગઢ ખાતેથી આરોગ્ય, શિક્ષણ, ઇન્ફાસ્ટ્રક્ચર, ઉર્જા, આપત્તિ વ્યવસ્થાપન સાથે જોડાયેલી 23 પરિયોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ અવસરે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કેદારનાથ અને માનસખંડની કનેક્ટિવિટી વધારવાના પ્રયાસો ચાલુ છે. ટૂંક સમયમાં માનસખંડ શ્રદ્ધાળુઓથી ધમધમતું પ્રવાસધામ બનશે. દરમિયાન પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડમાં સ્થિત જાગેશ્વર ધામના દર્શન કર્યા હતા. મહત્વનું છે કે 8મી સદીથી લઈને 12મી સદીમાં નિર્માણ પામેલું પ્રાચીન જાગેશ્વર ધામનું મંદિર તેની બેનમૂન કારીગરીને કારણે જાણીતું છે. મંદિરના પરિસરમાં 2 જ્યોતિર્લિંગ આવેલા છે, જેમાં જાગેશ્વર ધામ અને વિશ્વના અતિ પ્રાચીન જ્યોતિર્લિંગમાંના એક ગણાતા મહામૃત્યુંજય જ્યોતિર્લિંગનો સમાવેશ થાય છે. આ પહેલા પ્રધાનમંત્રીએ પિથોરાગઢમાં આદિ કૈલાસના પણ દર્શન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે સનાતન ધર્મમાં આદિ કૈલાસની ગણના નાના કૈલાસ તરીકે થાય છે. આપ લોગો કા જીવન આસાન હો ઇસકે લિયે હમારી સરકાર પૂરી ઈમાનદારી સે પૂરે સમર્પણ ભાવ સે ઓર એક હી લક્ષ્ય લેકર કે આજ કામ કર રહી હૈ. અભી યહાં 4,000 કરોડ રૂપિયે સે અધિક કે વિકાસ કાર્યો કા શિલાન્યાસ ઓર લોકાર્પણ હુઆ હૈ. એક હી કાર્યક્રમ મેં 4,000 કરોડ રૂપિયે મેરે ઉત્તરાખંડ કે ભાઈ બહેન આપ કલ્પના કર સકતે હૈ. મેં આપ સભી કો ઇન પરિયોજનાઓ કે લિયે બહોત બહોત બધાઈ દેતા હું. મિડલ ઇસ્ટ તણાવ વચ્ચે ઇઝરાયેલમાં ફસાયેલા 18,000 નાગરિકોને સ્વદેશ સુરક્ષિત પરત લાવવા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી, જેમાં ઓપરેશન અજયની તૈયારીઓ અંગે સમીક્ષા કરાઈ હતી. ઓપરેશન અજય અંગે માહિતી આપતા વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ઓપરેશન અજયનો આજથી પ્રારંભ કરાયો છે. 230 ભારતીય નાગરિકોને પરત લાવવા પ્રથમ ફ્લાઇટ આજે મોડી રાત્રે ઇઝરાયેલના તેલ અવિવ પહોંચશે, તેમજ કાલે સવારે સ્વદેશ પરત આવવાની શક્યતા છે. વધુમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ઇઝરાયેલ હમાસ સંઘર્ષ વચ્ચે ભારતનું વલણ સ્પષ્ટ કરતા જણાવ્યું કે ઇઝરાયેલ પરનો હુમલો એ આતંકી ઘટના છે. ભારત હંમેશા સંપ્રભુતા અને સ્વતંત્ર પેલેસ્ટાઇનના ગઠનને સમર્થન આપતું રહ્યું છે. Of our citizens who wish to come back. The first charter flight will be reaching Tel Aviv later tonight to pick up the Indian citizens and is likely to return to India tomorrow morning. We will share with you information about further flights as they are finalized. This is still an evolving situation. You are aware, External Affairs Minister took a preparatory meeting earlier in the day. We've also in touch with our of course with our embassy in Tel Aviv, our representative office in Ramallah, as well as with our neighboring the missions in our neighboring and in the neighboring countries there, particularly Jordan, Syria, Egypt, etc. And we are keeping a close watch on developments as well as what steps we need to take to assist Indian citizens who are in the who are in Israel. અને દર્શક મિત્રો, હવે જોઈએ રાજ્યના કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લીધી કચ્છ જિલ્લાની મુલાકાત. મુંદ્રા તાલુકાના નાના કપાયા ગામમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા પ્રાકૃતિક કૃષિ કિસાન પરિસંવાદમાં તેમણે ખેડૂતો સાથે કર્યો સંવાદ. રાજ્યપાલે હરિયાણા ગુરુકુલ ક્ષેત્રમાં આવેલા પોતાના ફાર્મનો વિડીયો બતાવી ખેડૂતોને આપ્યું માર્ગદર્શન. રાજ્યપાલે કહ્યું, ગુજરાતમાં આજે 8.5 લાખથી વધુ ખેડૂતો વળ્યા પ્રાકૃતિક ખેતી તરફ. દાહોદમાં મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થાએ કૌશલ્ય દીક્ષાંત સમારોહનું કર્યું આયોજન. અહીં 20 જેટલી મહિલાઓને એપ્રેન્ટિસ ઓર્ડર કરાયા એનાયત. ગુજરાતમાં આ આઈટીઆઈ એકમાત્ર ઔદ્યોગિક તાલીમ સંસ્થા છે કે જ્યાં વિદ્યાર્થીઓને ફિટર, ઇલેક્ટ્રિશિયન અને વેલ્ડરની આપવામાં આવે છે તાલીમ. જે મહિલાઓને અને દીકરીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે તેમને હું આ કાર્યક્રમ કરી અને જે કાર્યક્રમ કરીને બહેનોને ઉત્સાહિત કરી અને જે કાર્યક્રમમાં જોડાવા અને તાલીમ લેવા માટે જે કોઈ બી કંપનીમાં કામ કરી શકે અને તેના માટે ઉત્સુકતા દાખવી શકે અને કુશળ કામગીરીને કુશળ કારીગર તૈયાર થાય અને તૈયાર કરવાની કળા જે આપણા આદિવાસી વિસ્તારમાં જે મહિલા આઈટીઆઈ દ્વારા કરવામાં આવે છે તેમની કામગીરીને હું બિરદાવું છું. और पहले मैंने इलेक्ट्रीशियन सोच के मैंने यही सोच के लिया था कि कुछ नया होगा और यहाँ पर आकर देखा तो वाकई हमारे लिए बहुत नया है. મહેસાણા જિલ્લા જેલ ખાતાએ યોજ્યો ઇન્ટીગ્રેટેડ વેલનેસ કેમ્પ. જિલ્લા કલેક્ટર એમ નાગરાજનની અધ્યક્ષતામાં કરાયું કેમ્પનું આયોજન. જેલના કેદીઓને સંક્રમણ રોગ અંગે જાગૃતિ લાવવા અપાયું માર્ગદર્શન, સાથે જ રોગના સ્ક્રીનિંગ અને સારવાર અંગે આપવામાં આવી માહિતી. મહેસાણામાં હાર્ટ એટેકથી મૃત્યુ પામેલા સ્વર્ગીય પંકજ પટેલના પરિવારને 37 લાખ રૂપિયાનો ચેક કરાયો અર્પણ. મૃતકે બેંક ઓફ બરોડામાંથી લીધી હતી 45 લાખ રૂપિયાની લોન, સાથે જ તેમણે બેંક દ્વારા ચાલતા ઇન્ડિયા ફર્સ્ટ કંપની ગ્રુપનો 45 લાખ રૂપિયાનો લીધો હતો વીમો. તેમનું અચાનક મૃત્યુ થતાં બેંકે વીમાનો ક્લેમ કર્યો હતો મંજૂર. બેંક ઓફ બરોડા થ્રુ એક પ્રોડક્ટ જેટલા બી લોનના કસ્ટમર છે એમને આપીએ છીએ, જેનું નામ ગ્રુપ લોન પ્રોટેક્ટ છે. અને આવું જ એક પ્રોડક્ટ અમે સ્વર્ગીય શ્રી સંજયભાઈ પટેલ મહેસાણામાં આપેલ હતું અને જેના બદલ આજે એમનું અવસાન થયા બાદ 37 લાખ રૂપિયાનો અમે ક્લેમ ચૂકવેલો છે. અમરેલીમાં એશિયાઈ સિંહ પરિવારનું 165 ફૂટની લંબાઈ અને 68 ફૂટ પહોળાઈ ધરાવતું બનાવાયું શિલ્પ. પ્રવાસીઓ માટે આ શિલ્પ બન્યું આકર્ષણનું કેન્દ્ર. શિલ્પકાર આનંદ ટીકે અને મયુર વાંકાણીના સહયોગથી શિલ્પકારોએ આ શિલ્પ કર્યું તૈયાર. આ પ્રભાવશાળી શિલ્પ બનાવવામાં ફેરો સિમેન્ટ સામગ્રીનો કરાયો ઉપયોગ. તાપીમાં વાલોડના બાજીપુરા ગામમાં માતૃભૂમિ સંસ્કાર ભવન હોલમાં યોજાયો કૃષિ મેળો. મહુવા વિધાનસભાના ધારાસભ્ય મોહન ઢોળિયાએ આપ્યું માર્ગદર્શન. મેળામાં ખેડૂતોએ પ્રદર્શનમાં મૂકી વિવિધ વસ્તુઓ. તાપી જિલ્લામાં વ્યારા ખાતે યોજાયો મારી માટી મારો દેશ કાર્યક્રમ. વ્યારાના ધારાસભ્ય સહિતના ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં કરાયું આયોજન. વ્યારાના વોર્ડ નંબર 5માં યોજાયેલા કાર્યક્રમમાં સૌથી વધુ બહેનો માથે કળશ લઈ કાર્યક્રમમાં રહી ઉપસ્થિત. લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને જે આ દેશની મા ભૂમિની એ માટી છે, પવિત્ર માટી દરેક ઘરેથી કલેક્ટ કરી આ કાર્યક્રમ આજે અમારું વ્યારા નગરપાલિકામાં નગરપાલિકાના પ્રમુખ, સીઓ, તમામ કોર્પોરેટરો અને ખાસ કરીને અમારા ભારતીય જનતા પાર્ટીના તાપીના પ્રમુખ મહેશભાઈ જોશી, તેઓની પણ પ્રેરક ઉપસ્થિતિ એની રહી છે. ભરૂચના અંકલેશ્વરમાં મહિલા અને બાળ વિકાસ કચેરી ખાતે યોજાયો સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળો. અંકલેશ્વર હાંસોડ તાલુકાના અમેળામાં સરકારી અધિકારીઓએ કિશોરીઓને સરકારી યોજનાઓ અંગે આપ્યું માર્ગદર્શન, તો આરોગ્ય વિભાગે કિશોરીઓની ઊંચાઈ, વજન અને આરોગ્યની કરી ચકાસણી. પોષણની સેવાઓ, બિનપોષણની સેવાઓથી વાકેફ કરવામાં આવેલ કિશોરીઓને વિવિધ જે સરકારશ્રીની યોજનાઓ ચલાવવામાં આવે છે તેનાથી વાકેફ કરવામાં આવી અને વધારેમાં વધારે કિશોરીઓ લાભ લે એ બાબતથી એમને પ્રોત્સાહિત કરવામાં આવી અને ખૂબ ઊંડાણપૂર્વક વિવિધ યોજનાઓનું માર્ગદર્શન આપવામાં આવેલ. બનાસકાંઠાની ઢેલાણા ગ્રામ પંચાયત પાણીના મીટર લગાવનાર બની જિલ્લાની પ્રથમ ગ્રામ પંચાયત. પાણી બચાવવા ગ્રામ પંચાયતે હાથ ધર્યો નવતર પ્રયોગ. પાણીની સમસ્યાના સમાધાનના ભાગરૂપે ગામના તમામ ઘરમાં લગાવાયા પાણીના મીટર. આના કારણે જાહેર રસ્તા ઉપર પાણીનો બગાડ થતા અટક્યો. અને પહેલા તો એવું હતું કે પાણીની કોઈ પ્રોબ્લેમ તો નહોતો જ, બરોબર. છતાં પણ મીટર આવું કામ કર્યું છે, સારું કામ કર્યું છે. ટાઈમસર પાણી આવે છે અને પાણીનો બગાડ નહીં થાય એ રીતના માટે
આ મીટરનો બહુ જ એક સારી રીતે ઉપયોગ કર્યો છે. અમારા ગામમાં મીટર નખ્યો છે, ખૂબ જ ફાયદો છે. બધું હારું છે, પાણીનો બગાડ ન થાય એ માટે નખ્યો છે. માપનું વાપરશે અમારા ગામ લોકો પણ એમ કે અમારા ગરીબો માટે બિલમાં એમ કે ફાયદો કરજે. તો આ સાથે ઇવનિંગ ન્યૂઝ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.